हेलो, आवाज आवे छे मारो? बधाने हેપી ન્યુ યર. પેલા અવાજ આવે તો હેપી ન્યુ યર કહું ને. યસ ઓર નો? ચલો કન્ફર્મેશન આપો મને, અવાજ આવે છે કે નહીં તમને બધાને? હેલો, ગુડ ઇવનિંગ, હેપી ન્યુ યર, સાલ મુબારક. મારો અવાજ આવે છે બધાને? ઓકે, એક મિનિટ. એક જ મિનિટ, મારે સાઈડમાં થોડું બીજું કામ ચાલુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટરનું, એટલે સોરી ફોર ધેટ. ઓકે, તો આપણી જોડે જોડાઈ ગયા છે ત્રણ વિદ્યાર્થી મિત્રો, લેસી, ક્રિન્સ અને રસીલાબેન. આઈ હોપ કે તમે બધા નવા વર્ષમાં મજામાં હશો, અને એક જેને કહેવાય છે કે થોડી મારી થોડી મારા વિચારો છે રજૂ કરી દો હેપી ન્યૂ ઇયર ઉપર. તો જો આપણે માનીએ તો રોજ નવું વર્ષ છે, અને ના માનીએ તો ક્યારેય નથી, બરાબર? આમાં કેવું છે, કેલેન્ડરનો જેને કહેવાય ને કે સંકલ્પના આવી, કન્સેપ્ટ આવ્યો, બરાબર? એ પ્રમાણે નવું વર્ષ હોય છે. આપણા માટે 2 4 દિવસ પહેલા નવું વર્ષ શરૂ થયું, ઘણા લોકો માટે થોડા દિવસો પછી થશે, ઘણા લોકો માટે બીજા કોઈ દિવસે થાય છે. એટલે આમાં ખરેખર તો વર્ષ જેવો કોઈ કન્સેપ્ટ હોતો નથી, પણ આપણે કહીએ છીએ કે નવું વર્ષ, બરાબર? એ બધું આપણે જ કાઢ્યું છે એમ કહી શકીએ, બરાબર? એ આખો અલગ ચર્ચાનો વિષય છે, કેલેન્ડર આખું ક્યારથી શરૂઆત થઈ, કેલેન્ડરની શા માટે જરૂર પડી, કેલેન્ડર ને બધું. આપણે અહીંયા ઇંગ્લિશ શીખવા ભેગા થયા છે અને રેકોર્ડિંગ આપણું ચાલુ છે, હું એક ચેક કરતો હતો. ઓકે, થઈ ગયું. તો મને લાગે છે કે બીજા કોઈ લોકો કેમ જોઈન થયા નથી? આપણા ક્લાસમાં 17 લોકો જોઈન છે, પણ 3 જ લોકો જોઈન થયા છે, ક્રિન્સ, લેસી અને રસીલાબેન. ઓકે, કઈ વાંધો નહીં, આપણે તો બધાને મેસેજ મોકલ્યો છે મેં કે 8 સાડા 8 જોઈન થઈ જવું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. છેલ્લે આપણે શું શીખી રહ્યા હતા મને કંઈ જ ખ્યાલ નથી. મેં શું શીખવ્યું તું બધું એ ખબર છે, પણ છેલ્લે ટોપિક શું હતો? આપણે વિધાન નકાર ચાલુ કર્યું હતું, અને એમાં મેં તમને ટૂંકા ટૂંકા રૂપ સમજાવ્યા હતા કે આઈ સાથે એમ હોય તો આઈ એમ કહેવાય, વી સાથે આર કે વર હોય તો વીર કહેવાય, વીર. ટૂંકા રૂપ, બે શબ્દોને જોડીને, નોટ હોય તો શું કહેવાય, નોટ વાળા ટૂંકા રૂપ સમજાવ્યા હતા મેં તમને કે નહીં? લગભગ નોટ વાળા નહોતા સમજાવ્યા. ચલો મને કહો, ક્રેન્સ, તારો અવાજ આવતો નથી, માઇક ચાલુ છે તારું, કોઈક બોલો કંઈક તો મને ખબર પડે કે બરાબર ચાલે છે કે નહીં. આમાંથી માઇક ચાલુ કરીને બોલો હેપી ન્યુ યર. ઓકે ઓકે, બરાબર છે. ચલો હે ને, તો હું તમને થોડાક સવાલ પૂછી લઉં, કારણ કે આજે તમે 3 જ લોકો છો, તો આપણે રિવિઝન કરી લઈએ. 13 15 ક્લાસ કંઈક લીધા છે એનું, બરાબર ને? આવું કરીએ ને, એક વાર રિવિઝન કરીએ, વચ્ચે 6 7 દિવસનો ગેપ પડ્યો છે, તો શું કહેવું છે તમારું? વોટ ડુ યુ થિંક, ચાલશે સર? વોટ્સ યોર ઓપ? હે ને, ચાલશે ને? મતલબ રિવિઝન કરીએ ને કે નવું શીખીએ? હા, રિવિઝન બી ચાલશે, નવું બી ચાલશે. અચ્છા, ઓકે ઓકે, ચલો તો ફટાફટ આપણે પૂછી લઈએ અને પછી આગળ ગાડી ધપાવીએ. ઓકે, હું શું કરું છું, વાક્ય બોલું છું. જુઓ, આપણે રિવિઝનમાં તો હું શું કરું છું, રિવિઝન એટલે હું પહેલેથી શીખવતો નથી, રિવિઝનમાં હું મારો રિવિઝન કરાવવાની ટેકનિક અલગ છે, એ રીતે કે સૌથી પહેલાં તો હું પૂછવાથી જ રિવિઝન શરૂઆત કરું છું કે તમને કેટલું આવડે છે, કે શીખ્યા તો એમાંથી કેટલું યાદ છે, એ પ્રમાણે કરીએ છીએ નોર્મલી. તો આપણો આ જે કોર્સ છે એ કાળનો કોર્સ છે, ટેન્સ, બરાબર? મેં કહ્યું તું જાણવાની કોઈ જરૂર નથી કે ટેન્સ શબ્દ કેના પરથી આવેલો છે. મોટા ભાગનું અંગ્રેજી છે એ લેટિન લેંગ્વેજ અને ગ્રીક લેંગ્વેજની અસરથી બનેલું છે, હે ને? તો લેટિન અને ગ્રીકના મોટા ભાગના ગ્રામરના જે નિયમો છે એ પણ ઇંગ્લિશમાં જોવા મળે છે,
મોટા ભાગના શબ્દ ભંડોળ વોકેબ્યુલરી મોટા ભાગની છે એ પણ ઇંગ્લિશમાં જોવા મળે છે. તો એવી જ રીતે ટેમ્પસ નામનો એક સ્પેલિંગ છે, શબ્દ છે લેટિનમાં ટેમ્પસ, ટાઈમ માટેનો શબ્દ છે. અંગ્રેજીમાં એના માટે ટેન્સ અને ટાઈમ બે શબ્દ છે. ગુજરાતીમાં આપણી પાસે છે સમય, કાળ, આવા શબ્દો છે, બરાબર છે. અને લેટિનમાં સમયને શું કહે છે લોકો? ટેમ્પસ કહે છે. તો એના પરથી આવ્યું છે, એટલે કે લેટિનમાંથી બધું ઉતર્યું. તો એનો મતલબ શું થાય? ટેમ્પસનો મતલબ સમય થાય, કાળ થાય. એટલે એનો અંગ્રેજી શબ્દ જો આ પેલા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ જેવું છે, જેવી રીતે સજીવોની ઉત્ક્રાંતિ થાય છે વર્ષોના કરોડો વર્ષોના, એના અંગો છે એનું અલગ અલગ ઉપાંગો કે એમાં રૂપાંતર થાય, એવી જ રીતે ભાષાનું પણ ઇવોલ્યુશન થાય છે, ઉત્ક્રાંતિ થાય છે. એના ઘણા બધા ગ્રામરના નિયમો ધીરે ધીરે બદલાતા રહે છે. એનું કારણ કે લોકો છે એ અજાણતા જ ઉલટા સુલટા નિયમો વાપરવા લાગતા હોય છે બોલીમાં, અને ઘણા બધા શબ્દો છે એનું મિશ્રણ થતું હોય છે, જેથી ઘણા ઘણા નવા સ્પેલિંગ આવે છે. સ્પેલિંગમાં પણ ફેરફાર થાય છે શબ્દોના સ્પેલિંગમાં, અને ગ્રામરના નિયમોને બધું બદલાતું રહેતું હોય છે. તો એવી રીતે ટેમ્પસમાંથી ટેન્સ થઈ ગયું છે, બરાબર. જેવી રીતે સમય અને કાળ સમાનાર્થી શબ્દો છે ગુજરાતીમાં, એવી જ રીતે ટેન્સ અને ટાઈમ સમાનાર્થી શબ્દો છે. આપણને ખબર છે કે ત્રણ પ્રકારના ટેન્સ છે, ટાઈમ ત્રણ પ્રકારનો હોય. આપણે રેખા વડે સમજ્યા હતા એને કે આ અનંત છે, રેખા છે એને માપી ના શકાય. મેં કહ્યું હતું ચલો આ કેટલા માપની હશે, તો કોઈએ કહ્યું 20 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, એવું કઈ. તો રેખા છે અનંત સુધી જાય છે બંને બાજુ, બે બાજુ. તો એવી રીતે કાળ પણ, કાળ એટલે સમય હે ને. તમે કદાચ રામાયણ મહાભારત એવું બધું પહેલા જોયેલું હોય રામાનંદ સાગરનું, તો એમાં ઘણી વાર આવે યે કાળ ચક્ર હે જો નિરંતર ઘૂમતા રહેતા, એવું સાંભળ્યું છે તમે રામાનંદ સાગરના અવાજમાં? તો કાળ ચક્ર એટલે સમયનું ચક્ર જે નિરંતર ચાલે છે, મતલબ સમયની શરૂઆત અને અંત નથી હેને. અત્યારનો જે સમય છે વર્તમાન, એની પહેલા વીતી ગયેલો ભૂતકાળ સમય, અને આવનારો સમય ભવિષ્ય, એટલે કે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર, બરાબર. આ ત્રણ પ્રકારનો સમય છે. અને એ સમયની અંદર જે બધી ક્રિયાઓની વાત હોય, બરાબર, એ ક્રિયાઓને આપણે શીખવાની હોય છે. જો એ ક્રિયાઓ વીતી ગયેલા સમયની વાત કરતી હોય તો એને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ. એ ક્રિયાઓ કેવી રીતે વાત કરીએ, ક્રિયાઓની કેવી રીતે દર્શાવીએ? તો કે ક્રિયાઓના વાક્યો બોલીએ છીએ કે મેં ખાધું, તમે લોકો જોડાયા ક્લાસમાં, બરાબર, અમે ફરવા ગયા હતા. આવી બધી વીતેલા સમયની વાતો એને ભૂતકાળની ક્રિયાઓ કહેવાય, ભૂતકાળની વાતો કહેવાય. પાસ્ટ ટેન્સના વાક્યોથી રજૂ થાય એ વાતોને. અને જે વાતો, જે ક્રિયાઓ હજી થવાની છે, બાકી છે, એની વાતો કરવી હોય આપણે, એવી ક્રિયાઓ વિશે બોલવું હોય, તો એને આપણે કહીએ છીએ કે ફ્યુચર ટેન્સ કહીએ છીએ, બરાબર. અને જે ક્રિયાઓ વર્તમાન સમયની રજૂઆત કરતી હોય કે અત્યારે ક્રિયા થાય છે અથવા જનરલી વર્તમાનમાં થાય છે, રોજ થાય છે, તો વર્તમાન. તો આ ત્રણ પ્રકારના કાળ છે. હવે એના ચાર ચાર પેટા પ્રકાર પડે છે, એ પણ આપણે જોયેલું હતું, બરાબર. પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર એ ત્રણેયના જે પ્રકાર છે એ સરખા જ છે, એટલે કે ત્રણેયના પ્રકાર અલગ અલગ નથી. તો પહેલા શું આવે? સિમ્પલ. પછી સિમ્પલને આપણે ઇન્ડેફિનેટ પણ કહીએ છીએ. પછી આને શું કહીએ છીએ? કન્ટિન્યુઅસ અથવા પ્રોગ્રેસિવ. બે બે નામ છે કાળના જે પ્રકાર છે એના પણ બે બે. અહીંયા કઈ બીજું નામ નથી, પરફેક્ટ એક જ નામ છે, અને અહીંયા કન્ટિન્યુઅસ પરફેક્ટ, બરાબર. આ કોઈ બે નામ નથી, આ એનો એક જ પ્રકાર છે, બરાબર. અહીંયા શું છે? સિમ્પલ અથવા ઇન્ડિપેન્ડન્ટ, કન્ટિન્યુઅસ અથવા પ્રોગ્રેસિવ. અહીંયા કોઈ અથવા નથી, એટલે આ એક જ નામ છે. તો આ રીતે ચાર પ્રકાર પડે છે પ્રેઝન્ટના, અને એ જ ચાર પ્રકાર પાસ્ટના પણ છે, એ જ ચાર પ્રકાર ફ્યુચરના છે. આ બધું તો તમને ખબર છે ને? કોણ ભાગી ગયું? આવી ગયા? ઓકે, નેટવર્ક પ્રોબ્લેમ. હલો, મારો અવાજ બરાબર આવે છે ને? કારણ કે અહીંયા શું છે, મારે થોડો નેટવર્ક પ્રોબ્લેમ છે અત્યારે સાંજે, અને ખાસ કરીને અહીંયા એરટેલની સ્પીડ બધી જગ્યાએ સુપર ફાસ્ટ આવે એરટેલ, પણ અહીંયા પ્રોબ્લેમ છે, નથી આવતું, થોડું ઓછું આવે છે. મારો અવાજ બરાબર આવે છે ને બધાને? હલો, કટ નથી થતો ને, ચોટતું નથી ને વચ્ચેથી? ઓકે, બરાબર.
અચ્છા, નો લખ્યું છે એટલે શું ચોટે છે, શું કહેવાનું? તો અહીંયા સુધી તો બધાને ઓકે છે ને, કોઈ પ્રોબ્લેમ નથી ને? હવે આપણે કહ્યું હતું કે જે આ પ્રેઝન્ટ ટેન્સ છે જેના ચાર પ્રકાર છે, બરાબર? પછી એવી જ રીતે પાસ્ટ ટેન્સ છે એના ચાર પ્રકાર છે, અને ફ્યુચરના ચાર પ્રકાર છે. આ 12 કાળ છે, 12 કાળ. એમાં આપણે શું શીખવાનું છે? તો કે 12 કાળમાં આપણે વિધાન હકાર એટલે કે પોઝિટિવ માહિતી આપતા વાક્યો શીખવાના છે. કે મારો મિત્ર વહેલા ઉઠે છે, અમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણીએ છીએ, તે રોજ સવારે ક્લાસમાં જાય છે, અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ, પોઝિટિવ માહિતી, બરાબર? એવા વાક્યો દરેક કાળમાં આવે. જેમ કે હું રોજ ચાલવા જાઉં છું, હું ચાલવા ગયો, ચાલવા જઈશ, ચાલવા જઈ રહ્યો છું, ચાલવા જતો હતો, ચાલવા જઈ રહ્યો હોઈશ, તો અલગ અલગ કાળમાં એક જ ક્રિયાને દર્શાવી શકાય. એ જ ક્રિયાનું નકાર પણ બનાવી શકાય, એટલે કે નકાર માહિતી, તો એને નેગેટિવ વાક્યો કહેવાય. હા, કોનું વેલકમ કરવાનું છે? હેલો ભાવેશભાઈ, ગુડ ઇવનિંગ એન્ડ ટેન્સિસ ક્લાસ એન્ડ હેપી ન્યુ યર અને સાલ મુબારક. બીજી વધારે ચર્ચા કરવા જઈએ તો ઘણું બધું લાંબુ થાય એવું છે. બાકી મારે તમને નવા વર્ષ વિશે ઘણું બધું કહેવું હતું કે શું સંકલ્પનાઓ કરશું ને બધું, બરાબર છે? આમાં છે ને આખી, મતલબ જેને કહેવાય ને કે આપણા લાઈફમાં મેઇન વસ્તુ છે ને, એ મેઇન વસ્તુ બે જ છે. એક તો આપણું બોડી અને આપણું માઇન્ડ. અને આપણું માઇન્ડ એકદમ ખૂબ જ પ્રબળ ઈચ્છા શક્તિ વાળું છે કે મારે ગમે તે મેળવવું છે, પણ આપણું જો બોડી સ્વસ્થ ના હોય તો કંઈ ના થાય. એટલે નવા વર્ષમાં મારી એવી તમને શુભેચ્છા કે તમે એકદમ સ્વસ્થ રહો અને કોઈ પણ કાર્યને સફળ કરવા માટેની પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવો, બરાબર? મેળવીને જંપવાનું, કોઈ બીજી વાત નહીં. તો વિધાન હકાર એટલે અલગ અલગ પ્રકારની માહિતી, અલગ અલગ સમયની ક્રિયાઓ દર્શાવતા વાક્યો. જો એ હકાર માહિતી હોય પોઝિટિવ, તો વિધાન હકાર વાક્યો કહેવાય, નહીતર શું કહેશું આપણે? વિધાન નકાર, એટલે ના પાડવાની વાત આવે, બરાબર? હું 5 વાગે ઉઠતો નથી, હું કસરત કરતો નથી, તે અંગ્રેજી ભણતો નથી, અમે ત્યાં ગયા નહોતા, તે આવશે નહીં, ના પાડવાની વાત આવે. તો આપણે આ 2 પ્રકારના વાક્યો દરેક કાળમાં આવે, સરખું જ હોય બધું, ફક્ત ક્રિયાનો સમય બદલાઈ જાય એટલે આપણે કહીએ કે કાળ બદલાઈ ગયો. શું બદલાઈ જાય? સમય બદલાઈ જાય. ગયો, જશે, જાય છે, ક્રિયા એક જ છે, પણ અલગ અલગ સમયની ચર્ચા કરે છે. એટલે સમય એટલે જ કાળ, એટલે એમ કહીએ આપણે, અલગ અલગ સમય દર્શાવતી ક્રિયા એટલે અલગ અલગ કાળની ક્રિયા, બરાબર? તો પ્રેક્ટિસ કરવી પડે છે, એમાં વધતા રહેવું પડે છે, એની પાછળ પડી જવું પડે છે, પછી એ વસ્તુ જસ્ટ ઇટ બીકમ્સ અ પીસ ઓફ કેક ફોર અસ, મતલબ આપણા માટે એકદમ સહેલી બની જાય છે, પણ આપણે એમાં અંદર ડૂબી જઈએ પછી. તો ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, વારંવાર રિવિઝન કરવાનું છે. વસ્તુ આપણા નામની જેમ આપણને યાદ રહી જવી જોઈએ, આપણું નામ ક્યારેય ન ભૂલાય આપણને, હે ને? આપણું નામ ભૂલાઈ જાય આપણને, આપણા ગામનો રસ્તો ભૂલાઈ જાય આપણને, આપણા ઘરનું સ્ટ્રક્ચર ભૂલાઈ જાય આપણને. આ બધી વસ્તુઓ છે, સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે. આપણને વસ્તુ આસાનીથી કેમ યાદ રહે છે? તેનું કારણ રિપીટેશન છે. સર અવાજ બગડી ગયો છે. હેલો, બધાને એવું થાય છે? મારો અવાજ નથી આવતો બરાબર? તો ફરીથી ફટાફટ રીજોઈન થઈ જાઓ. ચલો જલ્દી મને કહી દો એક વાર, આવે છે કે નહીં? કટ થાય છે. ઓહો, એક જ મિનિટ. હેલો હેલો હેલો, કટ થાય છે? આમાં શું કટ થતો હોય ને, એટલે ફટાક દઈને મારે લીવ થઈને ફરીથી આવવું પડે. કટ થાય છે? હેલો, મેં કહ્યું ને કે થોડું તમારે છે ને,
બરાબર છે ને, હા અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે એના માટે સોરી, માફી માંગુ છું, કંઈ કરી શકું એમ નથી હું. એટલે આજે હું કાર્ડ લેવા ગયો હતો, થોડુંક અહીંયા વોડાફોનની સ્પીડ સારી આવે છે, એરટેલ કરતાં સારી આવે છે, પણ અહીંયા આજે ક્યાંય કોઈ કાર્ડવાળા હતા જ નહીં. અત્યાર સુધી જીઓનો વાપરતો હતો, પણ જીઓમાં પૂરું થઈ ગયું અને એરટેલમાં પણ પ્લાન કરાવેલો હતો રોજ 3 GBનો, એટલે વધારે ખર્ચો પછી ના પોસાય, હે ને, રોજ 8-8 GB આવે છે, શું કરવાનું. ઓકે, પછી આપણે શીખશું યસ નો વાળા પ્રશ્નો પૂછતા. તો પ્રશ્નોમાં પણ શું આવે, હકાર નકાર આવે. જુઓ, તમને હકાર આવડે ને તો નકાર આવડે, બરાબર. તો બે પ્રકારની વાક્ય રચના, બીજા બે પ્રકારની વાક્ય રચના, પછી WH વાળા પ્રશ્નો, એમાં પણ શું શીખશું, હકાર નકાર, બરાબર. તો આપણે વિધાન હકારની વાત કરી હતી બધા કાળમાં, હવે વિધાન નકારની વાત કરીએ, કંઈ નથી, ફટાફટ જોઈ લઈએ, બરાબર. થોડા થોડા ઉદાહરણ આપીને, મેં તમને કહ્યું હતું જ્યારે આ કોર્સની એડવર્ટાઇઝ કરી ત્યારે કે પુષ્કળ વાક્યો ઉદાહરણ સાથે હું શીખવીશ, બધું શીખીશ, પણ અત્યારે તમને ઓવરવ્યૂ આવડવો જરૂરી છે, બધું સમજાઈ જવું પહેલાં એકવાર જરૂરી છે, પછી એની પ્રેક્ટિસ કરશું આપણે, બરાબર. કારણ કે સાથે સાથે પ્રેક્ટિસ કરી તો શકીએ છીએ, પણ એ મેથડ મને થોડી અલગ લાગે છે, પછી જો વિચારશું એના પર. તો હવે જોઈએ આપણે, એક સાથે પહેલાં જોઈ લઈએ પ્રેઝન્ટ. અચ્છા, વારા ફરતી જોઈએ, પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ. જુઓ, પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો આ પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર છે, પ્રેઝન્ટ સિમ્પલ અથવા ઇનડેફિનેટ, પછી કન્ટિન્યુઅસ, પછી પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ, બરાબર. ઓકે, તો આ 4 પ્રકારની પહેલા આપણે શું જોઈ લઈએ, વિધાન હકાર જોઈ લઈએ, એટલે રિવિઝન થઈ જાય ભૂલાઈ ગયું હોય તો. તો જુઓ, એક ઉદાહરણ લઈને સમજાવું છું કે અહીંયા શું આવે. સારું, ચલો ઉદાહરણ નથી લેતો, અહીંયા ડાયરેક્ટ જ પહેલા ક્રિયાપદનું પહેલું કે પાંચમું રૂપ આવે. શું આવે? પહેલું કે પાંચમું રૂપ આવે, બરાબર. કન્ટિન્યુઅસમાં શું આવે? એમ ઇઝ કે આર આવે, અને એની સાથે ક્રિયાપદનું ચોથું રૂપ આવે. અહીંયા શું આવે? તો કે હેવ અથવા હેઝ આવે, અને એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. અહીંયા ચોથું, અહીંયા ત્રીજું, અહીંયા પહેલું કે પાંચમું. અને પરફેક્ટમાં શું આવશે? હેવ બીન આવશે, અને પછી ક્રિયાપદનું ચોથું રૂપ આવશે, સોરી, હેવ હેઝ બીન, અને પછી ક્રિયાપદનું ચોથું રૂપ. તો અહીંયા પહેલું પાંચમું, પહેલું અથવા પાંચમું, અહીંયા ત્રીજું, પૂર્ણકાળમાં ત્રીજું, અને ચાલુ કાળમાં ચોથું, અને ચાલુ પૂર્ણમાં પણ ચોથું રૂપ આવશે. અને આગળ કયા સહાયકારક આવે ધ્યાન રાખો, ચાલુમાં ચોથા સાથે એમિઝર આવશે, પૂર્ણમાં ત્રીજા સાથે હેવેઝ આવશે, કન્ટિન્યુઅસ પરફેક્ટમાં ચોથા સાથે હેવ બીન હેઝ બીન આવશે, બરાબર. વર્તમાન કાળની વાત છે. હવે આપણે જોઈએ એ જ, પણ નકાર જોઈએ, નકાર વાક્ય રચના, સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ નકાર વાક્ય રચના જોઈએ. તો જો અહીંયા V1 અને V5 આવે છે, ત્યાં V1 ની જગ્યાએ ડુ નોટ V1 આવે. શું આવે? ડુ નોટ V1 આવે, બરાબર. અથવા V5 ની જગ્યાએ ડઝ નોટ V1 આવે, બંનેમાં V1 આવશે. ડઝ નોટ સાથે V1, સોરી, ડુ નોટ સાથે V1 અથવા ડઝ નોટ સાથે V1, શું છે આ વસ્તુ, સમજાવું તમને, બરાબર. પહેલા આ જોઈ લઈએ એકવાર સ્ટ્રક્ચર, આનો સ્ક્રીનશોટ પાડી લેજો હું કહું એટલે. હમણાં અહીંયા શું આવશે? તો કે આ જે 3 વસ્તુ છે ને, આ છેલ્લા 3 કાળ, એમ ઇઝ આર, અહીંયા શું છે? એમ ઇઝ આર ચોથું રૂપ છે. આપણે શું કરવાનું? એમ ઇઝ આર સાથે નોટ લખવાનું કરશે. અહીંયા બધામાં નોટ આવશે, V4 ની આગળ નોટ, V3 ની આગળ નોટ, અને અહીંયા હેવેઝ ની આગળ નોટ, બરાબર. અહીંયા શું આવશે? તો કે હેવ હેજ છે, ત્યાં હેવેજ પછી ત્રીજું રૂપ છે ને, એની જગ્યાએ નોટ પછી ત્રીજું રૂપ આવશે. આ કદાચ તમને આવડતું જ હશે, સહેલું છે, તમે થોડુંક પણ અભ્યાસ કર્યો હોય તો તમને ખબર હશે.
આ સરવાળા નિશાની કરો ના કરો કઈ ફરક નથી પડતો. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. વર્તમાન કાળ ચારે ચાર વર્તમાન કાળના હકાર વાક્ય રચના નકાર વાક્ય રચના. ચલો સ્ક્રીનશોટ પડી ગયો છે. હવે આપણે વર્તમાન કાળની ચર્ચા કરીએ નકારની, બરાબર. તો આપણે બારે બાર કાળમાં આપણે બારે બાર કાળમાં કાળ તો શીખી લીધા છે, હવે એના અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ શીખવાની છે. આપણે એ શીખી લીધું છે કે દરેક કાળમાં કેવી ક્રિયા અને કેવો સમય આવે છે. જેમ કે વર્તમાન કાળ એટલે કેવી ક્રિયા, તો કે જનરલ ટાઈમમાં થતી ક્રિયા. જનરલ ટાઈમ એટલે કેવો ટાઈમ, એટલે કોઈ ફિક્સ ટાઈમ નથી, ગમે ત્યારે ક્રિયા થાય છે, આવું આપેલું હોય. કોઈ પણ ક્રિયા હોય, વેચે છે, જાય છે, આવે છે, એ ક્રિયાનો ટાઈમ અત્યારનો નથી, ક્રિયા અત્યારે થઈ રહી છે એવું ના હોય, બરાબર છે. એવું કોઈ ફિક્સ ટાઈમ ના હોય. નકારની વાક્ય રચના સેમ છે, પરફેક્ટ ને કન્ટિન્યુ, નકારની વાક્ય રચના સેમ છે. ના, જુઓ હું તમને સમજાવું કે પ્રેઝન્ટ ટેન્સમાં કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ ટેન્સમાં પરફેક્ટ નકાર સેમ ના હોય. કન્ટિન્યુઅસમાં એમ, ઇઝ કે આર આવે, પછી નોટ આવે, પછી ચોથું રૂપ આવે. જ્યારે પરફેક્ટમાં પરફેક્ટની વસ્તુ જ આવે, હેવ અને હેઝ આવે, પછી નોટ આવે, પછી ત્રીજું રૂપ આવે. કન્ટિન્યુઅસ પરફેક્ટની વાક્ય રચના. અચ્છા, ઓકે, કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ પરફેક્ટ. હા, કન્ટિન્યુઅસ પરફેક્ટમાં, અચ્છા અહીંયા તો પરફેક્ટ લખી જ નાખીએ બરાબર. જો એમાં હકાર હોય ને, હકાર આવડે ને, તો નકારમાં કંઈ નથી, હકાર હોય જ નકાર હોય, ફક્ત નોટ ઉમેરવાનું હોય, બરાબર. તો હેવ કે હેઝ, બીન, આઈએનજી, આવું તો હતું જ. હકારમાં શું હતું, હેવ બીન આઈએનજી કે હેઝ બીન આઈએનજી, આવું તો હતું જ ભાવેશભાઈ, આ તો ખબર છે ને. આઈ હેવ બીન રીડિંગ, એ હેવ બીન વર્કિંગ, હકાર યાદ છે. તો નકારમાં શું કરવાનું હોય, ફક્ત નોટ ઉમેરવાનું હોય. આમાં એમ ઇઝ આર નોટ આઈએનજી, આમાં હેવ હેઝ નોટ વિથરી, આમાં હેવ હેઝ નોટ બીન આવે. શું આવે આમાં, બીન. જે હકાર હતું ને એ જ નકાર છે, ફક્ત નોટ આવી જાય. સમજ પડી તમને? હકારમાં શું હતું પ્રેઝન્ટ ટેન્સના કન્ટિન્યુઅસ પરફેક્ટમાં, હકારમાં શું હતું કન્ટિન્યુઅસ પરફેક્ટમાં? હેવ બીન ચોથું રૂપ અથવા હેઝ બીન ચોથું રૂપ, આવું હતું ને. તો જે પહેલું સહાયકારક હોય ને ત્યાં નોટ મૂકી દેવાનું, એટલે નકાર બની જાય. તમે અવાજ ચાલુ કરીને પણ કહી શકો છો, બરાબર. ટાઈપિંગ કરવાનું થોડું વાર લાગતી હોય, કમ્બરસમ લાગતું હોય, કંટાળાજનક, તો તમે કહી શકો છો. અત્યારે આપણે એટલું બધું ડિસ્ટર્બ થાય એવું નથી, ચાર જ લોકો છે તો. ઓકે, સમજ પડી તમને? જે હકારનું છે ને એમાં ફક્ત નોટ ઉમેરવા માટે જ આપણે કંઈ સુધારા વધારા કરવાના, બીજું કંઈ કાઢવાનું આવતું નથી. ખ્યાલ આવ્યો ને? ઓકે, સારું, આગળ વધીએ. અચ્છા, તો આપણે શેની ચર્ચા કરી રહ્યા હતા? સાદા વર્તમાન કાળથી ફરીથી શરૂઆત કરી હતી. તો અલ્યા ઉલટું છે. તો આપણે વાત કરીએ અત્યારે પ્રેઝન્ટ સિમ્પલ ને, વર્તમાન કાળનો પહેલો પ્રકાર. તેમાં હકારમાં શું આવે છે જુઓ, તો કે કર્તા સાથે પહેલું રૂપ અથવા પાંચમો રૂપ, અને પછી અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં હજારો પ્રકાર પડે છે, એટલે અત્યારે એ સમજાવવાની જરૂર નથી, આપણે ચર્ચા કરી લીધી છે, બરાબર. કે 35-40 પ્રકારની વાક્ય રચનાઓ છે, એમાંથી મેં તમને કર્મ અને બધું સમજાવેલું, અહીંયા સુધી બદલાતું નથી. તો જુઓ, હકાર છે. હવે નકારમાં શું ફરક પડે છે, તો કે કર્તામાં કોઈ ફેરફાર નથી થતો, ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર થશે. અને એ પણ તમે યાદ રાખો કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે જ કાળ, કેટલા, બે, બાર માંથી બે જ કાળ એવા છે
કે જેમાં શું કહ્યું મેં, બારમાંથી બે જ કાળ એવા છે કે જેમાં હકારમાંથી નકાર ક્રિયાપદ બનાવો, હકારમાંથી નકાર વાક્ય બનાવવું એટલે આખું નકાર નથી થતું, હકાર વાક્યમાંથી નકાર વાક્ય બનાવવાનું હોય એટલે ફક્ત ક્રિયાપદ જ ફેરફાર થાય, નકાર બને, બાકી બધું એમનામ જ હોય. બરાબર. તો આપણે V1 અને V5 નું નકાર શું થાય? તો કે V1 આપેલું હોય, સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, તો એનું ડુ નોટ V1 થઈ જાય, એટલે કે ડુ નોટ પછી એ ક્રિયાપદ આવે. અને જો પાંચમું રૂપ આપેલું હોય બરાબર, તો શું થઈ જાય? ડઝ નોટ થઈ જાય. અને પાંચમા રૂપ માંથી પહેલું રૂપ બની જાય. ખ્યાલ આવ્યો તમને? આટલો થોડો વધારે ચેન્જ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં થાય છે. બીજા બધા કાળ, જે બીજા 10 કાળ છે, 12 કાળમાંથી સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળને બાદ કરતા બીજા બધા કાળમાં હકારમાંથી નકાર કરતી વખતે ફક્ત નોટ મૂકવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. હકારની જે વાક્ય રચના છે V3 V4 ને કંઈ પણ, એમાં નોટ મૂકવાનું, બીજું કંઈ જ નથી કરવાનું. બસ ફક્ત બે જ કાળ એવા છે, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, જેમાં હકારમાંથી નકાર કરો ત્યારે આપણે ડુ નોટ, ડઝ નોટ અને સાદા ભૂતકાળમાં ડીડ નોટ મૂકવું પડે છે. યાદ રાખો, ડુ નોટ અને ડઝ નોટ થી સાદા વર્તમાન કાળનું નકાર ગણાય, અને ડીડ નોટ પછી પણ પહેલું રૂપ જ આવે એ સાદા ભૂતકાળનો નકાર ગણાય. જ્યારે આપણને કોઈ કહે બરાબર કે સાદા ભૂતકાળના વાક્યમાં શું હોય, સાદા ભૂતકાળમાં ભલે અહીંયા પ્રેઝન્ટ લખ્યું, અત્યારે ભૂતકાળને કહી દઉં, તો કર્તા સાથે V2 હોય, હેને, હી બોટ અ ન્યુ શર્ટ, તેણે નવો શર્ટ ખરીદ્યો. માય ફ્રેન્ડ કેમ અર્લી ટુડે, મારો મિત્ર આજે વહેલા આવ્યો. વી વેન્ટ ટુ બેડ અર્લી ટુડે, અમે આજે વહેલા સુઈ ગયા. બરાબર. તો V2 હોય તો એક પોઝિટિવ માહિતી કહેવાય, હકાર વાક્ય કહેવાય સાદા ભૂતકાળનું, પણ આપણે ના પાડવી છે નકાર, તેણે આજે ખાધું નહીં, બરાબર, તે વહેલા ના ઉઠ્યો, અમે ત્યાં જલ્દી ના પહોંચ્યા, નકાર માહિતી. તો શું થઈ જાય? તો કે V2 ની જગ્યાએ ડીડ નોટ અને પછી V1 આવે. શું આવે? V1 આવે. તો પણ એ સાદો ભૂતકાળ જ ગણાય, એવું નહીં કે V2 હોવું જોઈએ, કારણ કે ડીડ આવી ગયું, ડીડ પોતાનું કામ કરી નાખે છે, બધું ભૂતકાળ કહેવાનું કામ, ખબર પડી? તો આ બે જ કાળ એવા છે, સાદો વર્તમાન કાળ અને ભૂતકાળ, કે જેમાં વિધાન હકારમાં કોઈ સહાયકારક હોતું નથી, કોઈ હોતું નથી. જુઓ, વિધાન હકારમાં સીધું જ પહેલું રૂપ અથવા પાંચમું રૂપ છે, એની આગળ કોઈ સહાયકારક છે? આ V1 V5 અને કર્તાની વચ્ચે કોઈ સહાયકારક છે? એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ, ડુ ડઝ ડીડ, કંઈ નથી. સાદા ભૂતકાળમાં પણ જુઓ, સીધું જ V2 આવે છે, કોઈ સહાયકારક છે? ના. તો આ બે જ કાળ એવા છે કે જેમાં હકારમાં કોઈ સહાયકારક હોતું નથી, પણ નકાર બનાવો તો આપણે સહાયકારક વગર નોટ ના મૂકી શકાય, એટલે સહાયકારક આપણે ઉમેરીએ છીએ, ડુ અને ડઝ, અને પછી નોટ મૂકીએ છીએ. અને ડુ અને ડઝ ની ખાસિયત એવી છે કે એની સાથે ક્રિયાપદનું પહેલું રૂપ જ વપરાય, અને અહીંયા એવી રીતે ડીડ. તો સાદા વર્તમાન કાળમાં બે ઓપ્શન છે, ડુ નોટ કે ડઝ નોટ થી નકાર બને, અને પછી પહેલું રૂપ. સાદા ભૂતકાળમાં એક જ ઓપ્શન છે, કારણ કે આપણી પાસે હકારમાં એક જ ઓપ્શન છે, તો નકારમાં પણ એક જ ઓપ્શન છે. V2 હોય તો એનું ડીડ નોટ V1 થાય, ડીડ નોટ પછી V1 આવે, ટૂંકમાં ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ પછી V1 આવે. ભલે વર્તમાન કાળમાં V1 V5 હોય અને ભૂતકાળમાં V2 હોય હકારમાં, પણ નકાર બનાવો ત્યારે V1 કરી નાખવાનો. આ વસ્તુ ખબર પડી તમને? કઈ સમજાયું? થોડું કઈ 5-10%, 15% સમજાયું? ચલો મને એકવાર કન્ફર્મેશન આપી દો, યસ કે નો, જે પણ હોય, ફરીથી સમજાવવાનું હોય તો પણ કહી દો, જેથી મને ખ્યાલ આવે કે હા બરાબર, સારી રીતે આપણી ગાડી આગળ વધે છે કે નથી વધતી. ચલો મિત્રો, મને કહી દો તમે સમજાયું કે ના સમજાયું, તમે ચેટમાં લખો જેથી મને ખબર પડે કે કોને કોને જવાબ આપ્યો છે, કારણ કે બોલશો તો મારે ચેક કરવું પડશે. ઓકે, 50%. ભાવેશભાઈ, તમને જે પણ કન્ફ્યુઝન છે ને તમે મને કહી દેજો, બરાબર. ઓકે, જેથી આપણે, કારણ કે આ વસ્તુ કેવી છે, ગ્રામર મેથ ઇઝ, જેને કહેવાય ને ગ્રામર ઇઝ મેથ, એવી કંઈક વેબસાઇટ છે, ગ્રામર ઇઝ મેથ, પણ મેથ ઇઝ ગ્રામર, મતલબ કે કોઈ પણ ભાષાનું જે ગ્રામર હોય છે ને એ એક લોજિક વાળી વસ્તુ છે, એટલે એને સમજવું પડે છે. પણ જે સ્પોકન લેંગ્વેજ છે, સ્પોકન
બોલા બોલવાની એ એક સ્કિલ છે, જ્યારે ગ્રેમર છે એ કોઈ સ્કિલ નથી, એ સાયન્સ જેવું છે, એને સાયન્સની જેમ સમજવું પડે છે. બરાબર છે? જ્યારે સ્પોકન શીખવા માટે કોઈ સાયન્ટિસ્ટ હોવાની જરૂર નથી કે સાયન્સ જેવું દિમાગ. પણ તમે જુઓ, મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ હશે એને પણ એક ભાષા આવડતી હશે બોલતા, એક સ્કિલ છે, એને વાતાવરણમાંથી શીખી શકાય છે, હે ને? પણ એ આખી અલગ ચર્ચા છે. જ્યારે ગ્રામર શીખવું એ એક લોજિકવાળી વસ્તુ છે, એના માટે થોડું સારું લોજિકલ માઇન્ડ હોવું જોઈએ, એનાલિટિકલ. ભાવેશભાઈ ચલો જલ્દી કહો મને, શું ના ખબર પડી તમને, શું ના સમજાયું, ક્યાં ના ખબર પડી, કઈ વસ્તુ મારી કયા શબ્દમાં કયા વાક્યમાં તમને ડિફિકલ્ટ લાગ્યું, મૂંઝવણ લાગી, બોલો એટલે મને ખબર પડે આમાં ક્યાં સમજાયું. ના સર સમજાયું. તમે 50% લખ્યું છે એટલે. ના ના, એટલે એમાં એવું છે કે લખતો તો 100 પણ 50 લખાઈ ગયું. ઓહો, આ જબરું 100 માંથી 50 થઈ ગયું. ઓકે વાંધો નહીં, તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, ક્યાં કામ આવશે એવું સમજી લો. બરાબર, બાકી આપણે સારી રીતે વ્યવસ્થિત લખવાનું જ છે બધું. લખેલા કરતા માઇન્ડમાં ઉતારેલું વધારે કામ આવે છે. એટલે હું ક્યારેય ચાલુ ક્લાસે તમને ક્યારેય નહીં કહું કરો, લખ લખ કરો. બરાબર, સ્ક્રીનશોટ પાડી લેવાનો. તો જુઓ, આ બે જ કાળ એવા હતા. કયા કાળ? સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ, અથવા તો પ્રેઝન્ટ સિમ્પલ, પાસ્ટ સિમ્પલ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ. કે જેમાં તમારે વર્તમાન કાળમાં V1 હોય કરતા સાથે એનું ડુ નોટ V1 થાય, હકારમાં V1 હોય, જે જે કરતા, કોની સાથે V1 હોય, IVU અને ધ્યેય સાથે, અને બીજા બહુવચન નામ સાથે, બહુવચન નામ કરતા. નામ કરતા કેમ? કારણ કે નામ સિવાયના આ સર્વનામ કહેવાય. તો આટલા કરતા સાથે શું હોય? V1 હોય હકારમાં. તો નકારમાં શું આવે? એ બધા સાથે ડુ નોટ આવે. જેમ કે ઉદાહરણથી સમજીએ, આઈ ડુ નોટ લાઈક ધીસ. તમે વ્યવહારમાં આ વાક્ય વાપરી શકો છો, એકદમ લીગલ અને નેચરલ વાક્ય. નેચરલનો મતલબ જ્યારે પણ હું બોલું કે નેચરલ, એટલે એનો મતલબ એવો સમજવો કે વાક્ય આર્ટિફિશિયલ નથી કે કૃત્રિમ નથી. મતલબ જેની માતૃભાષા ઇંગ્લિશ છે એવા લોકોને નેટિવ ઇંગ્લિશ સ્પીકર કહેવાય. નેટિવ ઇંગ્લિશ, આપણે નેટિવ ગુજરાતી સ્પીકર કહેવાય. બરાબર, તો નેટિવ ઇંગ્લિશ સ્પીકર આ વાક્ય વાપરે છે ઘણી બધી જગ્યાએ. મને ના ગમ્યું, આ ગમતું નથી, સોરી. તો ડુ નોટ લાઈક, ડુ નોટ બોલતા નથી, બોલવામાં એનું ડુ નોટનું ટૂંકું રૂપ વપરાય છે, ડોન્ટ. ડુ નોટનું ટૂંકું રૂપ શું થાય? ડોન્ટ. આઈ ડોન્ટ લાઈક ધીસ, મને આ નથી ગમતું. ઘણા બધા લોકો ઘણીવાર કોઈ પરિસ્થિતિમાં કહેતા હોય, મને આ નથી ગમતું ભાઈ, આવું ના કર. બરાબર, ઘણીવાર આપણો અણગમો વ્યક્ત કરવા માટે આપણે બોલીએ, મને આ નથી ગમતું. અથવા તો સિમ્પલી અણગમો, જરૂરી નથી અણગમો જ હોય. આપણે કપડાં ખરીદવા ગયા છીએ અને આપણે જોઈ રહ્યા છીએ અને કહે છે આ મસ્ત છે, લઈ લો લઈ લો. તમે શું કહેશો? મને નથી ગમતું, આઈ ડોન્ટ લાઈક ધીસ. ખ્યાલ આવ્યો? બરાબર, મને ગમતું નથી. તમે કહેશો, માની લો કોઈ પણ ખરીદી કરવા ગયા છો, મને નથી ગમતા કે મને ગમતું નથી. બરાબર, તો તમે શું કહેશો? આઈ ડોન્ટ લાઈક ધીસ એટલે આ. બરાબર, ધેટ એટલે તે, મને નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ધેટ. આઈ ડોન્ટ લાઈક ઈટ. તમે અહીંયા ઈટ વાપરી શકો, ધીસ વાપરી શકો, ધેટ વાપરી શકો, પછી ધોઝ શૂઝ કહી શકો, પેલા બૂટ નથી ગમતા મને, અથવા ધીઝ કહી શકો. શું કહી શકો? ધીઝ શૂઝ. કારણ કે શૂઝ એ બહુવચન છે, હે ને? બે બે વસ્તુ છે. શૂઝ એટલે બે, ડાબા અને જમણા પગના જે શૂ છે એ બહુવચનમાં બે થઈ જાય એટલે શૂઝ થઈ જાય. તો ધીઝ અને ધોઝ આવે, ધીસ અને ધેટ નહીં. ધીસ અને ધેટ એક વસ્તુ માટે વપરાય, બે થી વધારે, બે અથવા બે થી વધારે વસ્તુઓ માટે ધીસ અને ધોઝ વપરાય. નજીક હોય તો ધીસ અને દૂર હોય તો ધોઝ, પણ બહુવચનમાં હોય તો તમે કહી શકો મને આ શૂઝ નથી ગમતા, આઈ ડોન્ટ લાઈક ધીસ શૂઝ. બરાબર, ખ્યાલ આવ્યો? આઈ ડોન્ટ લાઈક ધીસ મૂવી, મને આ મૂવી ગમતું નથી. ખબર પડે છે? તમારે ઘણી વાર નકાર વાક્ય બોલવાનું જરૂરિયાત ઊભી થાય. આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ, ક્રિકેટ, ક્રિકેટ ને ક્રિકેટ, ક્રિકેટ, આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ. ઓકે, તો ખ ખ ખરેખર, ઓકે, ઉચ્ચાર બુચ્ચાર નથી સમજાવવા, બાકી એ આખી અલગ જ બ્રાન્ચ છે. ક આપણે આને શું કહીએ? ક કહીએ, પણ પ્યોર ક ઉચ્ચાર થતો નથી એનો. ખ ખ ખ પણ નહીં, ખ
તો તમે ઘણું બધું લખી શકો છો. આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ, ખબર પડી? આઈ ડોન્ટ લાઈક એટલે મને ગમતું નથી. શું નથી ગમતું તમને? બધી જ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. આઈ ડોન્ટ લાઈક યુ, તમે મને નથી ગમતા, બરાબર છે? આઈ ડોન્ટ લાઈક હિમ, અહીંયા તમે આઈ ડોન્ટ લાઈક હર, હિમ પણ લખી શકો, બરાબર? કોઈ મેલ વ્યક્તિની વાત છે, તે મને નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક હિમ, તે મને નથી ગમતી. આઈ ડોન્ટ લાઈક હર. આઈ ડોન્ટ લાઈક માય ટીચર, મને મારા ટીચર નથી ગમતા, ખબર પડી? તો કોઈ વ્યક્તિ પણ આવી શકે છે, પણ આ થોડું રૂડ કહેવાય છે. શું કહેવાય? રૂડ એટલે ઉદ્ધત, સારું ના કહેવાય, હે ને? એક સારા વ્યક્તિની નિશાની નથી. કોઈ વ્યક્તિ આપણને નથી ગમતો એવું આપણે સીધે સીધું કોઈ પણ વ્યક્તિને કહી દઈએ, એના મોઢા પર નહીં, પણ કોઈ આપણા મિત્રને આપણે કહીએ કે પેલો નથી ગમતો મને, મારા શિક્ષક, એ સારું વસ્તુ ના કહેવાય. અને આપણને કોઈ નથી ગમતું તો આપણે અંદર ને અંદર રાખવાનું, કોઈને કહેવાની જરૂર નથી. પણ વાક્યો આવા રિયલ લાઈફમાં તમને સાંભળવા મળશે અને વપરાતા હોય છે અને લોકો બોલતા હોય છે, તો આપણે આવડવું જરૂરી છે. તો અત્યારે મેં તમને શું સમજાવ્યું કે ડુ નોટ કોની સાથે આવે? તો કે આઈ સાથે આવે, વી સાથે આવે, યુ સાથે આવે, અથવા ધે સાથે આવે, અથવા તો કોઈ પણ બહુવચન સાથે આવી શકે, ધ સ્ટુડન્ટ. પછી શું આવે? ડુ નોટ, અથવા એનું ટૂંકું રૂપ ડોન્ટ આવે. આ બધા સાથે ડઝન્ટ આવે નહીં, ડઝ નોટ ના આવે. ડઝન્ટ કોની સાથે આવે? હી સી ઇટ, કે એક વચન સાથે. તો જ્યારે પણ આ લોકો સાથે, એટલે કે સ્ટુડન્ટ હોય, પીપલ હોય, ટીચર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, પેરેન્ટ્સ હોય, બરાબર છે, કે ચિલ્ડ્રન હોય, તો એ બધા સાથે વિધાન નકારમાં સાદા વર્તમાન કાળની વાત કરવી હોય તો ડુ નોટ, એટલે કે ડોન્ટ લખવાનું, કે ડુ નોટ લખવાનું. બોલવામાં ડોન્ટ સામાન્ય રીતે વપરાય છે. ફોર્મલ અને ઇન્ફોર્મલ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બે પ્રકારની લેંગ્વેજ કહી શકીએ. ફોર્મલ લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ કે જે કામના સમયે આપણા બોસ સાથે, મેનેજર સાથે, અથવા જે મિત્ર નથી એવા કો વર્કર, કલીગ સાથે આપણે જે લેંગ્વેજ પ્રયોજવી પડે, વાપરવી પડે, ઉપયોગ કરવો પડે, એ લેંગ્વેજને આપણે ફોર્મલ લેંગ્વેજ કહે. સામાન્ય રીતે આપણે કોઈ કામ માટે ઈમેલ લખીએ, પત્ર લખીએ, હે ને, આપણા ઉપલા ડિપાર્ટમેન્ટને પત્ર લખીએ, કોઈ પણ આપણા કામના ઓફિસમાં, તો એ બધા, એ જે બધી લેંગ્વેજ છે ને, ફોર્મલ કહેવાય. ફોર્મલ લેંગ્વેજના અમુક થોડા નાના નાના અલગ નિયમો હોય. ઇન્ફોર્મલ એટલે કેઝ્યુઅલ, એમ મિત્રો સાથે, ફેમિલી સાથે વાપરી શકીએ, રફ એન્ડ ટફ લેંગ્વેજ, એને ઇન્ફોર્મલ કહેવાય. ત્યાં સામાન્ય રીતે ટૂંકા રૂપ વપરાય. ફોર્મલ લેંગ્વેજમાં, લેટરમાં, ઈમેલમાં, ત્યાં ટૂંકા રૂપ આપણે ના વાપરવા જોઈએ, બરાબર? તો એટલે બંને વસ્તુ ટૂંકમાં શક્ય છે, ક્યાં શું વાપરવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ. તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ થાય છે, જે ઇન્ફોર્મલમાં આપણે સ્પોકનમાં વાપરીએ, અને ડુ નોટ છે એ રિટનમાં અને ફોર્મલમાં વાપરીએ. એના પછી તમારે ક્રિયાપદનું પહેલું રૂપ લખવાનું, જે ક્રિયા વિશે વાત કરવી છે. અહીંયા લાઈક આવી શકે, સેલ આવી શકે, ઈટ આવી શકે, કે સ્લીપ આવી શકે, વોક, રન, કોઈ પણ ક્રિયાપદ આવી શકે. એ ક્રિયા કોઈ વ્યક્તિ કરતું નથી જનરલી, સામાન્ય રીતે કોઈ ટાઈમમાં, બરાબર? તો એ સાદો વર્તમાન કાળ કહેવાય. જેમ કે ધે, ધે, ડોન્ટ અથવા ડુ નોટ, ગેટ અપ એટ સિક્સ, અહીંયા સમય પણ આવી શકે, પણ એ ક્રિયાપદ ઉપર આધાર રાખે છે કે ક્રિયા કઈ છે એના આધારે નક્કી થાય. કે કારણ કે અમુક ક્રિયાપદ સાથે જ અમુક વસ્તુ આવે. જેમ કે અહીંયા મેં લખેલું હોય ઈટ, આઈ ડુ નોટ ઈટ, હું ખાતો નથી, તો ખાવાની વસ્તુ જ આવે પછી. પછી એમ ના કહેવાય આઈ ડુ નોટ ઈટ ઇંગ્લિશ, હું અંગ્રેજી ખાતો નથી, અંગ્રેજી કોઈ ના ખાય. આઈ ડુ નોટ ઈટ બ્લેકબોર્ડ, હું બ્લેકબોર્ડ ખાતો નથી, બ્લેકબોર્ડ કોઈ ખાય જ નહીં, તો એ કંઈક નોનસેન્સ વાક્ય થયું કહેવાય, ખબર પડી? તો ઈટ એટલે ખાવું, તો ખાવાની સાથે કેવા કેવા શબ્દો આવે એ લખવાના હોય. લાઈક એટલે ગમવું, અથવા ડુ નોટ લાઈક એટલે નથી ગમતું, બરાબર? તો કઈ કઈ વસ્તુઓ છે એ આવી શકે, બરાબર? સમય પણ આવી શકે. જેમ કે અહીંયા તમે એમ કહી શકો આઈ ડુ નોટ ઈટ ઇન ધ મોર્નિંગ, તમે કહી શકો હું સવારે ખાતો નથી. આઈ ડુ નોટ ઈટ ઇન ધ ઇવનિંગ, હું સાંજે નથી ખાતો, અથવા એટ નાઇટ, રાત્રે નથી ખાતો, હું ખાતો નથી. તો તમે સમય પણ લખી શકો કે કોઈ ક્રિયા આ સમય પછી થતી નથી, નેગેટિવમાં. એટલા માટે અહીંયા ઘણી બધી પોસિબિલિટી છે, કોઈ ફિક્સ વાક્ય રચના નથી. એટલે અધર વર્ડ લખું છું હું,
એ તમે રીડિંગ શરૂ કરશો, વાક્ય રચનાઓનું એનાલિસિસ કરશો તમારા રીડિંગ ટાઈમે, એટલે તમને ધીરે 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 બધી વાક્ય રચનાઓ સમજાતી જશે. પણ તમારે ક્યાં સુધી સમજવું જરૂરી છે, તો કે વાક્યમાં ક્રિયાપદ સુધી તો આવડવું જ જોઈએ. અને એનું ફિક્સ હોય છે દરેક ટોપિકમાં કે આવું ક્રિયાપદ હોય તો એનો મતલબ આમ થાય, આવું હોય તો આમ થાય. ક્રિયાપદ પછી શું આવશે એનું કંઈ જ ફિક્સ ના હોય. એના મતલબ જેને કહેવાય ને કે રેન્ડમ વસ્તુ છે, કંઈ પણ આવી શકે, હેને ખબર પડે છે. તમારે કોઈ પર્ટિક્યુલર વસ્તુ કેવી છે તો એના સુધીનું ક્રિયાપદ ફિક્સ હોય કે તમારે એમ કેવું છે ત્યારે વહેલા આવવું જોઈતું હતું, તો આવવું જોઈતું હતું એનું ફિક્સ જ હોય કે આમ જ આવે અંગ્રેજીમાં, બરાબર. પણ આવવું જોઈતું હતું અથવા કોઈ ક્રિયા માનવી જોઈતી હતી તો એની સાથે શું આવે છે, એની સાથે ગમે તે અધર વર્ડ્સમાં કંઈ પણ ફિક્સ નથી. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી લો, આના પરથી તમને મતલબ આઈડિયા આવશે કે તમે શું લખી શકો છો. અહીંયા ઈટ ભૂસી નાખું કારણ કે ઈટ સાથે આ બધું ના આવે, બરાબર. ઓકે, તો થોડાક આપણે ઉદાહરણ જોઈએ. આનો સ્ક્રીનશોટ પાડી લો. આમાં ખબર પડી તમે કેવી રીતે વાક્ય બનાવી શકો છો? આઈ ડુ નોટ, વી ડુ નોટ, યુ ડુ નોટ, હે ડુ નોટ, અથવા કોઈ પણ બહુવચન નામ સાથે ડુ નોટ લખવાનું, એનો મતલબ ડોન્ટ, ડુ નોટ કે ડોન્ટ, બરાબર. સ્પોકનમાં તમારે ડોન્ટ વાપરવાનું સારું છે. પછી તમે લાઈક લખી શકો. ચલો સ્ક્રીનશોટ પડી ગયો છે ને તો હું ભૂસી નાખું છું. અને જુઓ, આજે ચાર જ લોકો જોઈન થયા છે. હું એવું નથી માનતો કે જે બીજા 13 લોકો છે એ મતલબ બહુ જ વધારે પડતા બીઝી હશે, બરાબર છે. શક્ય છે કે મારી જેમ આળસ આવતી હોય. શું થયું? નો નો શું લખ્યું ખબર ના પડી. કયા પ્રશ્નનો જવાબ? મતલબ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ખરેખર સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને, ઉઠો જાગો અને વસ્તુ પ્રાપ્ત ના થાય આપણો ધ્યેય ત્યાં સુધી મંડ્યા રહો, મહેનત કરો ફૂલ એકદમ જોરદાર મોટિવેશન સાથે, બરાબર. જો હિંમત હારી ગયા તો પૂરું, હિંમત હારી ગયા તો પૂરું. અંગ્રેજી કોઈ અઘરી વસ્તુ નથી, સહેલું જ છે. પણ સહેલું અને અઘરું, ઇઝી એન્ડ ડિફિકલ્ટ અથવા હાર્ડ, એ બંને રિલેટિવ વસ્તુ છે. રિલેટિવ એટલે નિરપેક્ષ નથી, એ સાપેક્ષ છે. એનો મતલબ એવો થાય કે જે વસ્તુ કદાચ મારા માટે સાવ સહેલી છે, એ વસ્તુ બીજી વ્યક્તિ માટે, એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે ખૂબ જ અઘરી છે. મતલબ એક જ વસ્તુ સહેલી પણ છે ને અઘરી પણ છે, એવું હોય આપણે નથી કહેતા. પેપર તો સહેલું હતું, એ જ પેપર બીજા વ્યક્તિ માટે લોઢાના ચણા ચાવવા સમાન હશે. એનો મતલબ શું થયો? તો કે આપણી મહેનત કેવી છે એના આધાર નક્કી થાય કે સહેલું છે કે અઘરું છે વસ્તુ, બરાબર. તમે મથ્યા જ રહો, મથ્યા જ રહો, અંદર ડૂબી જ જાઓ, મતલબ અંગ્રેજીમાં ક્રેજી થઈ જાઓ, તો સહેલું થઈ જશે તમારા માટે, એને આવડવા માંડશે, તમને બધું ધીરે ધીરે સમજાશે. પણ તમે ખાલી એક જ રટણ, અઘરું છે નથી આવડતું, અઘરું છે નથી આવડતું, અઘરું છે, તો અઘરું જ લાગે, બરાબર. ઓકે, મારે મોટિવેશન નથી આપવાનું, તો તમે મોટિવેટ જ હશો. હવે આપણે ઘણા બધા વાક્યો જોઈએ પ્રેઝન્ટ સિમ્પલ ના. એવા વાક્યો વિધાન નકાર વાક્યો, બરાબર. શું છે વાક્ય રચના? તો કે કર્તા સાથે, કોની સાથે, કયા કર્તા સાથે? આઈ, વી, યુ અથવા ધે અથવા બહુવચન નામ. કર્તા સાથે શું આવશે? ડુ નોટ. એનું ટૂંકું રૂપ શું થાય? ડુ નોટ એટલે ડોન્ટ, અને પછી પહેલું રૂપ, સોરી ક્રિયાપદનું પહેલું રૂપ, બરાબર. જોઈએ ઉદાહરણ. I do not speak Marathi. જોયું તમે કે અહીંયા સુધી તો ફિક્સ જ છે. મતલબ જ્યારે આપણે કોઈ વસ્તુ પર્ટિક્યુલર કહેવી છે ત્યારે આપણે ખબર હોય કે અહીંયા સુધી. હવે અહીંયા મારે જે ક્રિયાની વાત કરવી છે, ક્રિયા પ્રમાણે પાછળનો શબ્દ આવે અધરવર્ડ. સ્પીક એટલે બોલવું, તો કઈ કઈ વસ્તુ બોલી શકીએ કે ના બોલી શકીએ એ આવે. પછી એમ ના કહેવાય, અહીંયા જુઓ, એમ કહી શકું હું આઈ ડુ નોટ સ્પીક બોર્ડ, હું બોર્ડ બોલતો નથી. તો બોર્ડ કઈ બોલવાની વસ્તુ છે, ખબર પડે છે. આઈ ડુ નોટ સ્પીક પોટેટો, હું બટાકા બોલતો નથી. બટાકાને બોલવાના ના હોય, ખાવાના હોય,
ઉગાડવાના હોય, લેવાના હોય, ખરીદવાના હોય, વેચવાના હોય, કાપવાના હોય, તો જે વસ્તુ સાથે જે ક્રિયા શક્ય હોય એ જ ક્રિયા સાથે વસ્તુ આવે. અહીંયા અધર વર્ડ્સમાં દરેક ક્રિયા સાથે દરેક વસ્તુ શક્ય નથી, હે ને? જેમ કે મોબાઈલ છે, મોબાઈલ અહીંયા મોબાઈલ લખવું છે તો મોબાઈલ સાથે કઈ કઈ ક્રિયા આવે? મોબાઈલને જોવાનો હોય, રિસ્ટાર્ટ કરવાનો હોય, રિપેર કરવાનો હોય, તોડવાનો હોય, નાખવાનો હોય, ખરીદવાનો હોય, વેચવાનો હોય, મૂકવાનો હોય, બરાબર છે? તો આવી ક્રિયાઓ મોબાઈલ સાથે શક્ય છે, તો એ બધી ક્રિયા અહીંયા આવે, ક્રિયાપદ આવે. પછી કઈ મોબાઈલ સાથે ઈટ ના આવે, આવે ઈટ મોબાઈલને કોઈ ખાય? કદાચ રેર કેસમાં આવે, જેમ કે ઓ પેલી ગાય મોબાઈલ ખાઈ રહી છે, મોબાઈલ, હા એવા કેસમાં આવે, પણ સામાન્ય રીતે તો ના આવે ને. સામાન્ય કોઈ વાક્ય બોલે કે હું રોજ મોબાઈલ ખાતો નથી, એટલે કોઈ ના ખાય, કોઈ ગાંડું છે તો મોબાઈલ ખાય. તો તમને ખબર પડી, અધર વર્ડ્સમાં વસ્તુના નામ ઉપરથી નક્કી થાય કે વસ્તુ ઉપર, એ વસ્તુ સાથે કઈ કઈ ક્રિયા થઈ શકે છે, ક્રિયા આવે, અને એની સાથે સમય અથવા સ્થળ પણ આવી શકે, બરાબર? ભાવેશભાઈ ના ના લખ્યું તમે. અચ્છા, મેં કઈક પૂછ્યું હશે પણ પછી હું ભૂલી જાઉં છું. અચ્છા, મોબાઈલ ને ખવાય ને એવું પૂછ્યું, ધ્યાને, બરાબર બરાબર, ઓકે. તો ટૂંકમાં તમને સમજ પડી કે અહીંયા અધર વર્ડ એટલે કોઈ વસ્તુનું નામ, કોઈ લેંગ્વેજનું કે કોઈ મૂવીનું નામ કે કઈ પણ એવું નામ હોય, એ વસ્તુ હોય, બરાબર, ભાષા હોય, રમત હોય, તો એની સાથે કઈ ક્રિયા થઈ શકે એ ક્રિયાઓ અહીંયા આવે અથવા ના થઈ શકે. મતલબ વસ્તુ સાથે અમુક ક્રિયાઓ ફિક્સ જ હોય, જેમ કે ફળ અહીંયા લખેલું હોય, ફ્રૂટ્સ. ચલો અહીંયા પહેલા હું લખી દઉં, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, બરાબર. પછી અહીંયા લખું છું ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ. તો અહીંયા કઈ કઈ ક્રિયા આવી શકે ફ્રૂટ સાથે, બોલો જોઈએ. આઈ ડુ નોટ ફ્રૂટ, ખાલી જગ્યા, કઈ ક્રિયા લખ. હું આના પરથી કેટલા વાક્યો બનાવી શકું ખાલી જગ્યામાં લખીને, બોલો 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 જલ્દી. આઈ ડુ નોટ ખાલી જગ્યા ફ્રૂટ, શું લખી શકે? ઘણું બધું લખી શકીએ ફ્રૂટ સાથે, ઘણી બધી ક્રિયાઓ થાય. લાઈક, સરસ સરસ. આઈ ડુ નોટ ઈટ ફ્રૂટ, ઓકે ઓકે. પછી સેલ, પછી સેલ, સેલ, કટ કટ, વોશ વોશ, બાય આવે ને, થ્રો, ઘણું બધું. વિચારો તો આપને ખબર પડે, અચ્છા આ પણ આવે, આ પણ આવે, બરાબર, ખ્યાલ આવ્યો? તમે એમ પણ કહી શકો આઈ ડુ નોટ ગીવ, ગીવ પણ આવે, ગીવ ફ્રૂટ ટુ અધર્સ, પણ એની અમુક વસ્તુ સાથે અમુક ક્રિયાપદ એમના વાપરી શકીએ. જ્યારે અમુક ક્રિયાપદ વાપરવા માટે પાછળ પણ કંઈક લખવું પડે. ગીવ એટલે હું ફ્રૂટ આપતો નથી, પણ કોઈકને નથી આપતો, હું તમને નથી આપતો, હું બાળકોને નથી આપતો, એવું લખવું પડે. ત્યાં ક્રિયાપદ વાપરીએ તો શક્ય, પણ એનો પરફેક્ટ મતલબ બનાવવા માટે આપણે પાછળ પણ કંઈક મૂકવું પડે, ને અમુક વાર ના મૂકો તો પણ ચાલે. અને થોડું સુંદર અને નેચરલ બનાવવા માટે એમ કહી શકો આઈ ડુ નોટ ઈટ ફ્રૂટ આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી. એવું કહેવાય છે આયુર્વેદમાં કે સૂર્યાસ્ત પછી ફળ ના ખાવા જોઈએ, સાંજ પડી જાય પછી ફળ ના ખાવા જોઈએ. આપણી જે જઠરાગ્નિ છે એ મંદ પડી જાય છે, પાચન શક્તિ, એટલે સાંજે પછી ઓછું જ ખાવું જોઈએ, સૂર્યાસ્ત પહેલા જ ખાઈ લેવું જોઈએ, એવું કહેવાય છે, ને? તમે કદાચ સાંભળ્યું હશે. એટલે એક નેચરલ વાક્ય થઈ ગયું, માહિતી સારી આવી કે આઈ ડુ નોટ ઈટ ફ્રૂટ આફ્ટર સનસેટ, હું સૂર્યાસ્ત પછી ફળ ખાતો નથી. ડુ નોટ એટલે કોઈ ક્રિયા થતી નથી, સિમ્પલ પ્રેઝન્ટ છે. હા, પ્લે ના આવે ને, ક્રિન્સ, પ્લે થોડું આવે. આઈ ડુ નોટ પ્લે ફ્રૂટ, પ્લે ફ્રૂટ એટલે શું થયું? હું ફળ રમતો નથી, નોનસેન્સ વાક્ય બને છે, એનો કોઈ સેન્સ થતો નથી. તમે એમ કહી શકો આઈ ડુ નોટ પ્લે વિથ ફ્રૂટ, પણ એ તો બધાને ખબર હોય કોઈ ફ્રૂટ સાથે રમે નહીં, ફ્રૂટ ને રમવાની વસ્તુ નથી, હે ને? એટલે મેં શું કહ્યું કે ફ્રૂટ સાથે અમુક ક્રિયાઓ થતી હોય છે, તો એ ક્રિયાઓ લખવાથી વાક્ય નેચરલ લાગે છે, માહિતી આપતા હોય એવું લાગે, અને પહેલામાં તો આડેધડ કંઈક બોલતા એવું લાગે, પ્લે વિથ ફ્રૂટ. આવું વાક્ય જીવનમાં મોટા ભાગે તમને ક્યાંય સાંભળવા નહીં મળે કે હું ફળ સાથે રમતો નથી, આવું કોઈ ના બોલે. ક્યારેક બોલવાનું થાય, પણ એ રેર કેસ છે, એક્સેપ્શન, અપવાદ બધામાં હોય, બરાબર છે? અપવાદ આવે,
પણ જનરલી આપણે શું કહેવાનું થાય એ આપણે શીખવાનું છે. જનરલી આપણે રોજિંદા જીવનમાં શું બોલવું પડે, તો કે આઈ ડુ નોટ ઇટ ફ્રૂટ આફ્ટર સનસેટ, સાંજ પછી ફળ નથી ખાતું. આઈ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. કોઈ તમને પૂછે અલ્યા મેં તમને કાલે ફળ વેચતા જોયેલા, નો નો આઈ ડુ નોટ સેલ ફ્રૂટ, હું ફળ નથી વેચતો, બરાબર છે. આઈ ડુ નોટ કટ ફ્રૂટ, હું ફળ કાપતો નથી, કારણ કે કાપવાના હોય ફળને. આઈ ડુ નોટ વોશ ફ્રૂટ. અહીંયા ડુ આઈ છે એની જગ્યાએ આપણે શું કહી શકીએ, ધ્યે લખી શકીએ. કારણ કે તમને ખબર છે ઘણા બધા લોકો એવા હોય છે જે ફળને સીધા જ ખાઈ જાય છે, ધોતા નથી, પણ અત્યારના ટાઈમમાં ફળને ધોવા જોઈએ. કારણ કે મોટા ભાગની જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એને દવાના છંટકાવથી બનાવવામાં આવતી હોય છે, અને કેટલા દિવસની હોય શું ખબર હોય, તો ટૂંકમાં એકવાર ધોવાથી થોડુંક મતલબ આપણને કન્ફર્મેશન આવી જાય છે, આપણે મિક્સર થઈ જાય કે હા હવે ધોઈ નાખ્યું, હવે થોડું હાઇજેનિક થઈ ગયું, બરાબર. એટલે નોર્મલી આપણે કહી શકીએ તે ડુ નોટ વોશ ફ્રૂટ, તેઓ ફળ ધોતા નથી. તે ડુ નોટ ઇટ ફ્રૂટ, તે ડુ નોટ સેલ ફ્રૂટ, તેઓ ફળ નથી વેચતા, બરાબર છે. ખબર પડી? ઓકે, તો અહીંયા તમે જે પણ લખી શકો, જે વ્યક્તિની વાત કરવી હોય એ વ્યક્તિ અહીંયા આવે, વી લખી શકો, યુ લખી શકો, બરાબર છે, અથવા તો શું લખી શકો, બહુવચનમાં નથી લખવું. સારું, તો આ રીતે તમે કોઈ એક શબ્દ લઈ લેવાનો અને એની સાથે કઈ કઈ ક્રિયાઓ કરી શકીએ એ લઈ લેવાની, એટલે તમે ઘણા બધા વાક્ય બનાવી શકો. જો આ વસ્તુ આની સાથે જ લાગુ પડે, બધા સાથે લાગુ નથી પડતી, હે ને. ખાવાની વાત છે એટલે પછી એમ ના કહેવાય કે હું સૂર્યાસ્ત પછી ફળ ખરીદતો નથી, કે સૂર્યાસ્ત પછી ફેંકતો નથી, બરાબર. એવા નિયમો હોઈ શકે છે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, થઈ ગયો સ્ક્રીનશોટ? કોઈ બાકી છે? તો આઈ વી યુ ધે સાથે ડુ નોટ અથવા ડોન્ટ આવે બહુવચન સાથે, બરાબર. હવે આપણે થોડાક બીજા પણ વાક્ય જોઈ લઈએ, ઉદાહરણ થોડાક જોઈ લઈએ. ચલો ને, ટૂંકમાં આમાં ખબર પડી તમને? ખબર પડી? જ્યારે આપણે જનરલી કોઈ વાત કરવાની હોય કે કોઈ ક્રિયા થતી નથી સામાન્ય સમયમાં, કોઈ ફિક્સ ટાઈમ નથી, બરાબર, તો આપણે ડુ નોટ લખશું અથવા ડઝ નોટ લખશું. હી હોય તો સી હોય તો કી હોય તો. અત્યારે આપણે હજી આના વાક્યો જોઈએ, બરાબર. વી ડુ નોટ લીવ હિયર. જુઓ, હું આટલું જ લખું, વી કરતા ડુ નોટ અને પછી ક્રિયાપદ, હું અમે રહેતા નથી, તો શું તમે ભૂત છો તે રહેતા નથી, બરાબર. એટલે આ વાક્ય સેન્સ નથી બનાવતું, અર્થ નથી બનાવતું. તો અર્થ બનાવવા માટે આપણે શું લખવું પડે? સમય, સોરી સ્થળ, સમય નહીં સ્થળ, હિયર, હે ને. પહેલામાં આપણે ફ્રૂટની સાથે ક્રિયાપદ લીધા, તો એમ આપણે અહીંયા જગ્યા લખવી પડે. વી ડુ નોટ લીવ હિયર, અમે અહીં નથી રહેતા, અમે અહીં નથી રહેતા. આ વાક્ય નેચરલ છે, ઘણી વાર બોલવાનું થાય. ધેર એની મોર, એની મોર એટલે હવે, હવે પછીનો ટાઈમ એમ, બરાબર. ધેર એની મોર નો મતલબ શું થાય? હવે અમે ત્યાં નથી રહેતા. આવું વાક્ય તમે જીવનમાં ક્યારેક તો સાંભળ્યું જ હશે, બરાબર. હવે અમે ત્યાં નથી રહેતા, અથવા હવે તેઓ અહીંયા નથી રહેતા, હવે તે ત્યાં નથી રહેતો કે રહેતી, બરાબર છે. તો ચલો મને કહો એકવાર કે સાંભળ્યું છે કે નહીં. આપણે ક્યારેક તો બોલતા જ હોઈએ કે લોકો છે એ જગ્યા છોડીને જતા રહે, બીજે રહેવા જતા રહે, ત્યારે આપણે આવું બોલવાનું થાય, હવે ત્યાં નથી રહેતા એ, બરાબર છે. તો એમાં આપણે કહી શકીએ કે વી ડુ નોટ એટલે અમે નથી રહેતા ત્યાં, બરાબર. આપણે ઘણા વર્ષો પછી કોઈ વ્યક્તિ મળે આપણા પરિચિત, તો કહે ને તમે ક્યાં રહો છો અત્યારે, તમે તો અહીંયા રહેતા હતા ને. ના ના, અમે હવે ત્યાં નથી રહેતા. વી ડુ નોટ લીવ હિયર ધેર એની મોર. વી ડુ નોટ લીવ હિયર, અમે અહીંયા નથી રહેતા, બરાબર છે. વી ડુ નોટ લીવ ઇન, ઇન પણ લખી શકો તમે, ઇન સાથે ઘણા બધા સિટી લખી શકો. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મારું નેટિવ સુરેન્દ્રનગર છે તો હું સુરેન્દ્રનગર લખું, તમે ગમે તે લખી શકો, બરાબર. આ માહિતી તમારે ઘણી વાર જીવનમાં આપવાની થાય, પણ મિત્રો યાદ રાખજો કે જો આ બધું તમે પરીક્ષાના આશયથી શીખતા હોય
તો કોઈ વાંધો નથી, વાંધો ઇન ધ સેન્સ એટલા માટે નથી, કારણ કે સ્પોકન માટે તમે જો શીખી રહ્યા હોય તો તમારે સ્પોકન કરવું જ પડશે, બોલવું જ પડશે, સ્ટાર્ટ જ કરવું પડશે. હા, કોનો હાથ ઊંચો થયો છે બોલો. ભાવેશભાઈ, ભાવેશભાઈ તમે હેન્ડ રેઈઝ કર્યો છે, બોલો. અચ્છા, ફરીથી 1010 થાય છે, કઈ પૂછવું હોય તો કહો. હેલો ઘનશ્યામભાઈ, ગુડ ઇવનિંગ, હેપી ન્યુ યર, સાલ મુબારક, કેમ છો? સર અવાજ અવાજ કપાય છે. ઓહો, એક જ મિનિટ, હા એક જ મિનિટ. આવે છે બરાબર? આમાં શું થાય કે રિસ્ટાર્ટ કરવો પડે મારે ક્લાસ. ક્યાં ગયા બધા, ભાગી ગયા? હેલો હેલો, અવાજ આવે છે ભાવેશભાઈ, ઘનશ્યામભાઈ, મિત્રો, અવાજ આવે છે? ઓકે, તો ખબર પડી, ઇન સાથે તમે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર લખી શકો છો. લીવ છે, લીવ એટલે હિયર, અહીં નથી રહેતો, ત્યાં નથી રહેતા હવે, બરાબર છે? તો આ રીતે તમે કરી શકો છો. ઓકે, ત્રણ મેસેજ આવ્યા છે, ઓકે ડન ને. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. આઈ હોપ સ્ક્રીનશોટ થઈ ગયો હશે. જો મિત્રો, આ જે વાક્યો છે એમાં તમારે થોડું થોડું શીખતા રહેવાનું છે કે અહીંયા હું શું મૂકી શકું. તમારી પાસે થોડો એનાલિટિકલ અને ક્રિએટિવ પાવર હોવો જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ તમારામાં, તો તમે જાતે નવા વાક્યો બનાવી શકશો. વાક્યોને ગોખવાના નથી હોતા, તમને જે વાક્યો આવડે છે એના પરથી એમાં થોડા થોડા ફેરફાર સાથે તમારે ઘણા બધા વાક્યો બનાવતા શીખવાનું હોય છે. અને કેવી રીતે બનાવી શકાય હું શીખવું છું, બરાબર? કે તમે અહીંયા આઈ ની જગ્યાએ શું લખી શકો, ધે લખી શકો, વી લખી શકો, ધે ડુ નોટ, તો એક નવું વાક્ય બની ગયું. તો તમારી જરૂરિયાત શું છે, તમારે શું કહેવું છે, કોના વિશે, તમારા વિશે કહેવું છે તો આઈ ડુ નોટ લખો, તમે ઘણા બધા લોકો છો તો વી ડુ નોટ લખો, તેઓના વિશે કેવું છે, ધે ડુ નોટ લખો, હી કે સી કેવું છે તો ડઝ નોટ લખો, બરાબર? આઈ હોપ કે તમને સમજાતું હશે. અહીંયા જો લીવ લખેલું છે, લીવ એમાં થોડો પ્રકાશ પડે છે ને એટલે નહીં દેખાતું હોય. મોબાઈલ, આ જે મોબાઈલ છે ને, મોબાઈલનો જ પ્રકાશ ત્યાં પડે છે, અંદર મોબાઈલ દેખાય છે. ફરીથી બીજો, આ જ મોબાઈલની ડિસ્પ્લે ત્યાં અંદર, એટલે બરાબર. જેમ જેમ તમે નવા નવા ક્રિયાપદ લો એવી રીતે નવા નવા વાક્યો બનતા જાય. આઈ ડુ નોટ ટીચ, તમે આટલું કરી શકો, હું ભણાવતો નથી. આઈ ડુ નોટ ટીચ એનીમોર, એનીમોર એટલે હવે, નાવ ના આવે આમાં, હવે બંધ કરી દીધું છે મેં, એમ શું હવે બંધ કરી દીધું છે એવા અર્થમાં. આઈ ડુ નોટ ટીચ એનીમોર એટલે હવે હું ભણાવતો નથી, હવે બંધ કરી દીધું છે. તમે એનીમોર ની જગ્યાએ નવું વાક્ય બનાવવા માટે બીજો શબ્દ લખો, આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી નથી ભણાવતો, તો પણ એનો સેન્સ બને છે. તમે એમ પણ કહી શકો, આઈ ડુ નોટ ટીચ ધેર, આઈ ડુ નોટ ટીચ ધેર, હું ત્યાં નથી ભણાવતો. ધેર, ધેર એટલે કોઈ જગ્યાની વાત થઈ રહી છે, કોઈ સ્કૂલની વાત થઈ રહી છે, તો ત્યાં તમે કહી શકો છો ધેર. આઈ ડુ નોટ ટીચ ઇન ધીસ અથવા ધેટ સ્કૂલ, હું આ સ્કૂલમાં નથી ભણાવતો અથવા તે સ્કૂલમાં નથી ભણાવતો. આઈ ડુ નોટ ટીચ ઇન ધીસ સ્કૂલ, ઇન ધેટ સ્કૂલ, બરાબર છે? ઇન પછી તમે સ્કૂલનું નામ પણ લખી શકો છો, અને પછી એની મોર લખી શકો છો, હવે હું સ્કૂલમાં નથી ભણાવતો. આઈ ડુ નોટ ટીચ ઇન ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ એની મોર, હવે હું ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલમાં ભણાવતો નથી. અમુક અમુક વાલીને હજી મેસેજ આવે, એમને એમ જ છે કે હું સ્કૂલમાં જ છું, તો એવી રીતે મેસેજ કરે, સર કાલે વાલી મીટિંગ છે તો અમારે આવું ફરજિયાત છે. એટલે હું કહું કે સાહેબ,
મેં 4 મહિના થયા સ્કૂલ છોડી દીધી છે. હવે હું એ સ્કૂલમાં ભણાવતો નથી. આઈ ડુ નોટ ટીચ ઇન ધેટ સ્કૂલ એનીમોર. આઈ ડુ નોટ ટીચ ઇન ક્રિસ્ટિયન સ્કૂલ એનીમોર. ખબર પડી? તો ટીચ સાથે આવું આવી શકે, અથવા તો વિષયના નામ આવી શકે, ઇંગ્લિશ આવી શકે, હિન્દી આવી શકે, સોશિયલ સાયન્સ આવી શકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી શકે, કંઈ પણ સબ્જેક્ટ આવી શકે છે, અથવા સમય પણ આવી શકે. અને આ વસ્તુઓ સાથે પણ સમય આવી શકે, ડાયરેક્ટ પણ આવી શકે, આની પાછળ પણ આવી શકે. હું ત્યાં સવારે નથી ભણાવતો. આઈ ડુ નોટ ટીચ ધેર ઇન ધ મોર્નિંગ. ખ્યાલ આવ્યો તમને? તો આ બધું કોમ્બિનેશન તમારે વિચારવાનું છે. શક્ય બધું જ કોમ્બિનેશન હું તમને ના કહી શકું, કારણ કે એ તો અનંત છે કે કોની સાથે શું આવી શકે. અનંત છે, તમારે વિચારવાનું. ધેર હું ત્યાં નથી ભણાવતો. તમે કહી શકો ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. હું ત્યાં સવારે નથી ભણાવતો, હું ત્યાં સાંજે નથી ભણાવતો. બરાબર છે? આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ ઇન ધી સ્કૂલ. હું આ સ્કૂલમાં અંગ્રેજી નથી ભણાવતો, મતલબ કંઈક બીજું ભણાવું છું. આઈ ડુ નોટ ટીચ હિન્દી ઇન ધ મોર્નિંગ. હું સવારે હિન્દી નથી ભણાવતો. તો શક્ય છે આવું બોલવાનું થાય ક્યારેક. સમજ પડી? તમે અહીંયા આઈ ડુ નોટ ટીચ વેરી વેલ આવું પણ કહી શકો. હું બહુ સારી રીતે નથી ભણાવતો, સારું નથી ભણાવતો, ઠીક ઠીક ભણાવું છું. ચાલે હવે ઢકેલ પંચા 150 જેવું કોઈને ના. તો આઈ ડુ નોટ ટીચ સાથે વેરી વેલ પણ આવી શકે, સારું નથી ભણાવતો. ખ્યાલ આવ્યો તમને? તો તમારે શબ્દો મૂકવાના, ટ્રાય કરવાની. અને ઘણી વાર સમજ ના પડે તો તમે મને પૂછી પણ શકો છો કે સર આવું આવે કે ના આવે. પણ પહેલા તો તમારે વિચારવાનું કે આવું વાક્ય ક્યારે કોઈ બોલતા હોય છે. બરાબર છે? એટલે ખબર પડી જાય. અને મેં તમને કહ્યું હતું કે અંગ્રેજીના જે 4 સ્કેલ છે, રીડિંગ, ચલો પહેલા એમને લખી જ નાખું છું બધા આડાવડા, લિસનિંગ, સ્પીકિંગ અને રાઇટિંગ. અચ્છા ઓકે, બરાબર આવી ગયું છે. આડાવડા લખ્યા તો બરાબર. એમાંથી આ જે 2 સ્કેલ છે એ પેસિવ સ્કિલ કહેવાય છે, અથવા ઇનપુટ સ્કિલ કહેવાય છે. આ નામ મેં ક્યાંય વાંચ્યું નથી, મારી રીતે મેં એને નામ આપી દીધું કે આને પેસિવ સ્કિલ અથવા ઇનપુટ સ્કિલ કહેશું. કદાચ પેસિવ તો ના કહી શકાય, પણ ઇનપુટ સ્કિલ કહેવાય. અને આ છે આઉટપુટ સ્કિલ. જો તમારે અંગ્રેજીમાં પત્ર લખતા, નિબંધ લખતા, લેખ લખતા, કંઈ પણ લખતા, કોઈ પણ વસ્તુ વિશે શીખવું છે અથવા તો બોલતા શીખવું છે, તો ફરજિયાત તમારે રીડિંગ અને ઇંગ્લિશ લિસનિંગ કરવું જ પડશે રોજ. જો તમારે તમારા સ્પીકિંગમાં અને રાઇટિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું છે તો તમારે રીડિંગ અને લિસનિંગ કરવું જ પડશે. સ્પેલિંગ પણ સાથે પાકા કરવા પડશે લખાણમાં તો, પણ તમારે સ્પીકિંગ કરવું છે તો તમારે શીખવું તો પડશે જ. પણ ફક્ત શીખવાથી કંઈ નથી થવાનું, રીડિંગ લિસનિંગ કરવું પડશે અને સાથે પ્રેક્ટિસ પણ કરવી પડશે. તમે જે લિસનિંગ કરો છો, રીડિંગ કરો છો, એવા વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે? ખ્યાલ આવે છે તમને? તમે જેટલું વધારે રીડિંગ અને લિસનિંગ કરશો ને એટલું તમને આવડશે. શરૂઆતમાં કદાચ તમને અઘરું લાગે, કારણ એનું એ છે કે અમુક ટાઈમ સુધી ફક્ત રીડિંગ અને લિસનિંગથી કામ નથી થતું, સાથે તમારે શીખતું રહેવું પડે છે. તો જ તમારું રીડિંગ અને લિસનિંગ છે એ તમને સમજાય. તમે વાંચો ત્યારે તમને કંઈ સમજાય જ નહીં, તો તમે ગમે તેટલું રીડિંગ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર? એટલે કે તમે રોજ રોજ જે શીખો છો એ બધું તમને ભૂલાઈ ના જાય. તમે રીડિંગ કરો ત્યારે ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી જ જાય, એવા વાક્યો આવી જાય, ડુ નોટ વાળા, ડઝ નોટ વાળા. તો એ વસ્તુ તમે રોજ રીડિંગ કરો ને તો તમને હંમેશા યાદ રહી જાય, હંમેશા યાદ રહી જાય. બરાબર? આ બધી વસ્તુઓ જે જાતે અનુભવ થાય છે હું તમને કહું છું. તો તમારે શું કરવાનું છે, અંગ્રેજી શીખતા તો રહેવાનું જ છે, પણ સાથે સાથે એ વસ્તુઓ ભૂલાઈ ના જાય ને એકદમ પાકી બનતી જાય. અને અમુક સમય પછી તમારે અંગ્રેજીને શીખવાનું બંધ કરી દો તો ચાલે, બંધ કરી દેવું પડે, મતલબ શીખવાનું પછી ચાલુ ના રાખો તો પણ ચાલે. એવા સ્ટેજ સુધી પહોંચવું હોય મારી જેમ, અત્યારે ના શીખવું તો ચાલે, બધું વાંચી શકીએ, અંગ્રેજીમાં છાપા બાપા વિડીયો બધું સમજાય. બરાબર? અને ગમે ત્યારે ગમે તે ભણાવવું હોય તો ચાલે. પણ જે કંઈક નવી વસ્તુઓ શીખવી હોય તો, મતલબ અત્યારે એટલા લેવલનું ઇંગ્લિશ તો આપણને આવડી જાય કે બધું ખબર પડવા માંડે. બરાબર? કોઈક નવા વાક્ય આવે કે નવા શબ્દો આવે તો જ જોવું પડે અમુક મતલબ. તો એવા લેવલ સુધી પહોંચવા માટે તમારે ઇંગ્લિશને રોજ શીખતા રહેવું પડશે. અને તમે જે શીખો છો એ ભૂલાઈ ના જાય, યાદ રહેતું જાય,
એના માટે તમારે રીડિંગ અને લિસનિંગ કરવું પડશે. તો રીડિંગ અને લિસનિંગ કરશો એમાં ક્યાંક ક્યાંક તમે જે શીખતા હશો ને આવતું જશે, અને આવશે એટલે રિપીટ થશે, રહેશે, રિફ્રેશ જ રહેશે. ખ્યાલ આવે છે? તમે શીખશો પણ એનો ઉપયોગ જ ક્યાંય નહીં કરો તો એ યાદ નહીં રહે, અઘરું લાગશે તમને, અઘરું કે સર યાદ નથી થતું. તો યાદ રાખવા માટે આ બધું કરવાનું, તમારે રીડિંગ કરવાનું. ભલે તમને એમાંથી 90% કે 95% ના સમજાય રીડિંગમાં, કોઈ ચિંતા ના કરો, શરૂઆતના સ્ટેજમાં બધું ના સમજાય જાય. તમારી પાસે કોઈ ઇંગ્લિશ મેગેઝિન છે, કોઈ ન્યૂઝપેપર છે, કોઈ વાર્તાની ચોપડી છે, ચોથા પાંચમાનો અંગ્રેજીની બુક છે, તો તમે વાંચશો એટલે બધું નહીં સમજાય. પણ તમે જે શીખ્યા છો એ ક્યાંય આવે છે કે નહીં, આવે છે કે નહીં એ ધ્યાન રાખવાનું. આવે ને એટલે તરત કે અચ્છા હા, આનો મતલબ આમ થાય, આ તો અમે શીખ્યા છીએ, ડુ નોટ વાળું શીખ્યા છીએ, વિલ વાળું શીખ્યા છીએ. તો જે વસ્તુ શીખ્યા છો એ વાંચવામાં કે સાંભળવામાં આવે છે નહીં એ ધ્યાન રાખવાનું. એ આવશે એટલે રિપીટ થશે, અને એ વસ્તુ રિપીટ થતી રહેશે, અને તમે જે બીજું નવું શીખતા રહેશો એ પણ અંદર અંદર આવતું રહેશે, આવું થશે જ. બરાબર, ઓકે, ખબર પડી. એટલે રીડિંગ ચાલુ કરી દો. હમણાં તમે શું કરો, તમારી પાસે જે તમારી આજુબાજુમાં જે છોકરાઓ ભણતા હોય, ત્રીજા ચોથા પાંચમામાં છઠ્ઠા સાતમા આઠમા નવમા, એ બધી ચોપડીઓ લાવો, વાંચો, અને એમાંથી તમને કયા કયા શબ્દો આવડે છે, બરાબર છે, કયા કયા વાક્યો સમજાઈ ગયા, સમજ પડી, એનો અલગ ચોપડો બનાવીને તમે બધું લખી શકો કે ધોરણ 6 અંગ્રેજીની આ પેજ નંબર પરથી આ શબ્દ મને ખબર છે, અથવા તો આ વાક્ય મને આવડે છે. આવી રીતે તમારે આખી નોંધ બનાવવાની બધી, તો તમને ખબર પડશે કે મારું નોલેજ કેટલું છે ને મને શું આવડે છે ને મારે રોજ રોજ કેટલું નવું ઉમેરાતું રહે છે. બરાબર, તો ઘણી બધી ટેકનિક છે, બીજું આપણે પછી શીખશું કાલે. ઓકે, હા ચલો, કોઈને કઈ બીજી કોઈ રીડિંગ માટે સ્પેસિફિક બુક છે? ના, પહેલા જુઓ, પહેલા બુક તો હજારો છે, લોટ્સ ઓફ મટીરિયલ છે, આખી જિંદગીમાં ના ખૂટે એટલું છે બધું. બરાબર, પણ સૌથી પહેલા તમે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા સુધીની જે બુક છે ને, ટેક્સ્ટ બુક ગવર્મેન્ટની, ઓકે, એને સારી રીતે વાંચ વાંચ કરો. એમાં એના તમે વાક્યો કદાચ ગણશો ને તો પણ 5 સુધી વાંચ વાંચ કરશો એટલા વાક્યો છે. આપણને એ વાક્યો તો આવડે ને તો બીજું શીખવાની જરૂર છે. પેલા એને માસ્ટર કરો, એમાં જે વાક્યો આવે છે બધું રિયલ લાઈફ જ હોય છે ઇંગ્લિશ. બરાબર, તો એને જ વાંચો, બીજું કોઈ વાંચવાની જરૂર નથી. તમારું લેવલ છે, તમે 8 સુધીનું ઇંગ્લિશ સારી રીતે ભણાવી શકતા હોય તો તમે એડવાન્સ વાંચો. 9, 10, 11, 12 ઇંગ્લિશ વાંચો, કે ન્યૂઝપેપર વાંચો, કે મેગેઝિન વાંચો, એમાં બહુ હાઈ લેવલનું ઇંગ્લિશ આવશે, તો એની વાંચવાની જરૂર નથી. બરાબર, તમને જે નાની નાની સ્ટોરી આવે છે 8 સુધીની, પેલા એને માસ્ટર કરો. એના વાક્યો તમને બધું સમજાઈ જતું હોય કે હા બરાબર, મને 8 સુધીનું બધું જ એમ, તો હું કહું છું કે તમારા ક્લાસ ભરવાની કોઈ જરૂર જ ના પડે. પણ એટલું નહીં જ આવડતા નહીં હોય, 8 સુધીના દરેકે દરેક શબ્દો નહીં જ આવડતા હોય, મારું એવું માનવું છે. શક્ય છે કે તમને આવડતું પણ હોય, પણ જો ખરેખર તમારે એટલો કોન્ફિડન્સ થી આવડતું હોય તો તમે ક્લાસ જોઈન ના જ કરે. કારણ કે 8 સુધીમાં જેટલા જે સ્પેલિંગ ને બધું આવે છે ને, હજારો સ્પેલિંગ થાય છે, 8-10 હજાર જેટલા સ્પેલિંગ થઈ જાય છે. બરાબર, એટલે એ પહેલા કરો. એ ચોપડીઓ ગમે ત્યાંથી PDFમાં મળી રહે છે, PDFમાં તમે વાંચી શકો છો, જો ના ખરીદવી હોય કે લાવવી ના હોય, પણ આજુબાજુમાં હોય તો એ જ વાંચવાની. કારણ કે મોબાઈલ લઈને બેઠા હોય એટલે શું થાય, PDF વાંચતા વાંચતા મેસેજ આવે તો મેસેજમાં જતા રહે, YouTubeમાં જતા રહે, Facebookમાં જતા રહે, એટલે ટાઈમ આપણો ક્યાં જતો રહે ખબર ના પડે. બરાબર, તો એના સ્પેલિંગ કરો, વાક્યો વાંચો, એ બધું કરો. ઓકે, ચલો, બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.